पार्ट बे वहुनो अत्याचार भावनात्मक सत्य घटना। विठ्ठल काका ने भूख्या पेट त्रीजो दिवस थई चुक्यो हतो। एना अत्याचारो पाछळ कारण एक ज हतुं के कनी पण करी ससरा ने पाछा गाम मोकली दऊं। श्रुति प्रतीक सामे आज्ञाकारी अने संस्कारी पत्नी नो देखाव करती। प्रतीक एना डबल रोल थी बिलकुल अजाण हतो। त्रीजा दिवसे सवारे प्रतीक मळवा आव्यो त्यारे एमनी तकलीफो ने छुपावता विठ्ठल काका बोल्या, बेटा आ मारा चश्मा तूटी गया छे, तुम सांजे आवती वखते एने रिपेर करावी लावजे। प्रतीक चश्मा जोईने बोल्यो, पप्पा आ चश्मा तो रिपेर थाय एम नथी, तमे एक काम करो श्रुति साथे जजो अने आंखना नंबरनी तपास करावी नवा चश्मा लई लेजो। श्रुतिए आज्ञाकारी पत्नीना रूपे प्रतीकने हा पाड़ी अने प्रतीक ऑफिस जवा निकळ्यो। विठ्ठल काका जाणता हता के श्रुति फरी महिना शुरू करशे। श्रुति कहेवा लागी, तमे रोज नवा खर्चा शा माटे उभा करो छो, पैसा शूम झाड पर लागे छे तो अमे तमारा नकामा खर्चा पूरा करिए। घणुं बधुं संभळावी श्रुति बोली, घरना काम करवा लागो, हूँ आजे बहार जवानी छू, हूँ आवुं त्यां सुधी बधुं काम थई जवुं जोईए। आटलुं कही श्रुति त्यांथी चाली गई। विठ्ठल काका रामीबेनना फोटा सामे जोईने आंखोमां आंसु साथे विचारवा लाग्या के आ केवा कर्मोनी सजा मळी रही छे। श्रुति बहार जवानी हती तो ए जती रही, ध्यानी पण स्कूले गई हती अने विठ्ठल काका घरे एकला हता। सांजे 4 वागे श्रुति पाछी आवी अने સસરાના રૂમમાં પહોંચી ત્યાં જોયું તો વિઠ્ઠલ કાકા રૂમમાં ન હતા। ઘરના બધા રૂમમાં તપાસ કર્યા બાદ પણ વિઠ્ઠલ કાકા ન મળ્યા। હવે શ્રુતિ ગભરાઈ ગઈ કે રાત્રે પ્રતીકને શું જવાબ આપીશ। એને નજીકમાં બધે તપાસ કરી પણ એના સસરા ક્યાંય ન મળ્યા। ધીમે ધીમે રાત થવા આવી અને એક આજ્ઞાકારી અને સંસ્કારી પત્નીનો ઢોંગ કરતી શ્રુતિ એકદમ ગભરાઈ ગઈ હતી। પ્રતીક ઘરે આવ્યો અને સીધો એના પિતાના રૂમમાં પહોંચ્યો। ત્યાં જોયું તો વિઠ્ઠલ કાકા રૂમમાં નહોતા, બધા રૂમમાં તપાસ કરી। પ્રતીક શ્રુતિને પૂછે છે, શ્રુતિ પપ્પા ક્યાં છે? માથે પરસેવો સાફ કરતા કરતા શ્રુતિ બોલી, હું તો બહાર ગઈ હતી, ઘરે આવીને જોયું તો પપ્પા ઘરે નહોતા। પ્રતીકના ગુસ્સાનો પાર ન રહ્યો, શ્રુતિ તને એટલી પણ ખબર નથી કે પપ્પા ક્યાં છે? તું આ રીતે પપ્પાનું ધ્યાન રાખે છે, તું આટલી બેદરકારી કેવી રીતે કરી શકે? પ્રતીક ગુસ્સામાં ઘરની બહાર નીકળી ગયો અને કહ્યું, જો મારા પપ્પાને કંઈ થયું તો તારી ખેર નથી। વિઠ્ઠલ કાકાની શોધમાં પ્રતીક રસ્તા પર નીકળી પડે છે। આજુબાજુ બધે બૂમો પાડતા એ એના પપ્પાને શોધે છે। પપ્પાના અચાનક ગાયબ થવાથી પ્રતીકને શ્રુતિ પર શંકા થવા લાગી હતી, કારણ કે વિઠ્ઠલ કાકા કીધા વિના ક્યારે ક્યાંય નહોતા જતા। હવે એને થોડી ખબર પડી ચૂકી હતી કે તે દિવસે પપ્પા શું જણાવવા માંગતા હતા અને બોલતા બોલતા કેમ અટકી ગયા હતા। વિચારો કરતા એને થયું કે પપ્પા ચોક્કસ ગામ જવા નીકળ્યા હશે, એમ વિચારીએ સીધો બસ સ્ટેશન પહોંચ્યો। સ્ટેશન પર એક બાંકડા પર વિઠ્ઠલ કાકા બેઠા બેઠા ચોધાર આંસુઓ સાથે રડી રહ્યા હતા। જાણે કે એમના આંસુ એમના પર વીતેલા અત્યાચારો બયાન કરી રહ્યા હોય એવું લાગી રહ્યું હતું। પ્રતીક એમને ભેટી પડ્યો। વિઠ્ઠલ કાકા એમના પર વીતેલા અત્યાચારો વિશે પ્રતીકને બધું જણાવે છે। પ્રતીકના ગુસ્સાનો પાર નહોતો, એણે કહ્યું, પપ્પા તમે ઘરે ચાલો, શ્રુતિને તો હું જોઈ લઈશ। વિઠ્ઠલ કાકા બોલ્યા, પ્રતીક બેટા, મેં તને મારી તકલીફ એટલે નથી જણાવી કે તમારા બંને વચ્ચે ઝઘડા થાય, ઘરમાં અશાંતિ થાય। પ્રતીક બોલ્યો, તમે ઘરે ચાલો। વિઠ્ઠલ કાકા બોલ્યા, ના બેટા, હું ગામ જતો રહીશ, હું તમારા લગ્ન જીવનને ખરાબ નથી કરવા માંગતો। એક બાપ ક્યારેય પોતાના સંતાનનું ઘર તોડી ન શકે, પરંતુ પ્રતીક એની જીભ પર અળંગ રહ્યો અને વિઠ્ઠલ કાકાને ઘરે લઈ ગયો। પ્રતીક અતિશય ગુસ્સામાં હતો। શ્રુતિ સમજી ગઈ હતી કે મારી ખેર નથી। ઘરે પહોંચતા એને શ્રુતિને જોરદાર લાફો મારી દીધો અને કહ્યું, તું અત્યાર સુધી પપ્પા સાથે આવું વર્તન કરી રહી હતી, મારા સામે એક આજ્ઞાકારી અને સંસ્કારી પત્ની બનવાનો ઢોંગ કરી પપ્પા પર અત્યાચાર કરી રહી હતી, મારા પપ્પાની જગ્યાએ તારા પપ્પા અહીં રહેતા હો તો શું તું એમના સાથે પણ આવું વર્તન કરત? પોતાના કરેલા પાપના લીધે શ્રુતિ પાસે કોઈ શબ્દો નહોતા, એ હવે પસ્તાવો કરી રહી હતી અને પિતા સમાન સસરા સાથે કરેલા અત્યાચારોના કારણે એને એની જાત પર શરમ આવતી હતી। પ્રતીકે કહ્યું કે મમ્મીના અવસાન પછી પપ્પા સાવ એકલા પડી ગયા, મારા સિવાય એમને કોઈનો સહારો નહોતો,
हूँ अत्यार सुधी एम समझी रह्यो हतो के मारी पत्नी पप्पानी सारी सेवा करे छे, एमने कोई दुख नहीं पड़तुं होय, परंतु वहीं सेवा तो दूर रही पण एमना पासे काम करावी, एमने भोजन पण नहोतुं मळतुं, एमने मारा बधा शोख सपना पूरा कर्या छे, तो एमने सारुं जीवन आपवानुं मारुं कर्तव्य बने छे। आ बधो कंकास जोई पड़ोशीओने पण सहन न थता, एमने पण प्रतीकना गया पछी विठ्ठल काका पर थता अत्याचारो विशे बधुं ज जणाव्युं। प्रतीकनो गुस्सो सतत वधतो जई रह्यो हतो। प्रतीक बोल्यो, तुम तारा पप्पा ने फोन कर अने कही दे के तने अहीं थी लई जाए, तुम हवे मारा घर मां न जोईए, ध्यानी मारा पासे रहेशे। विठ्ठल काका घर मां कंकास नहोता इच्छता। एमने कह्युं, प्रतीक तुम शांत थई जा, मारा कारणे घर मां कंकास न कर, हूं तो गामडे रही लईश। श्रुतिनी आंखों मां पश्चातापना आंसू सरी पड्या अने पोतानी भूलो स्वीकारी एमना चरणों मां पड़ी गई। विठ्ठल काका नी माफी मांगता श्रुति बोली, पप्पा मारा करेला पापना कारणे हूँ क्षमा योग्य नथी, परंतु तमारी दीकरी समझी मने माफ करी दो। विठ्ठल काकाए श्रुति ने चरणों मांगती उभी करी बोलिया, अरे बेटा जे थयुं ए भूली जा, अने मैं तो तने हमेशा एक दीकरी ज मानी छे। श्रुतिए प्रतीकनी पण माफी मांगी। बीजा दिवसथी एने निस्वार्थ भावे विठ्ठल काकानी सेवा करवानुं शरू करी दीधुं। ध्यानी पण हवे खुश हती। विठ्ठल काका एमनी पत्नी ना फोटो सामे जोता हसीने बोलिया, जोवे छे नसीबना खेल जे श्रुति मारा पर अत्याचार करती हती, हवे आजे ए ज श्रुति मारी सेवामां कोई कमी नथी राखती। मित्रों, जे रीते माँ बाप नानपणथी आपना बधा शोख पूरा करे छे, ए रीते वधारे तो नहीं परंतु एमने प्रेम साथे सुखनुं जीवन तो आपी ज शकीए छीए। घडपणमां एमने आपना प्रेम अने साथनी वधारे जरूर होय छे। जो स्टोरी तमने गमी होय तो लाइक करो, मित्रों साथे शेर करो। तो मळीशुं एक आवीज नवी स्टोरी साथे, त्यां सुधी बधाने जय श्री राम। धन्यवाद।